ગોપાષ્ટમી નિમિત્તે વિશ્વેન્દુ પરિષદને દુર્ગા પાઠ દ્વારા ગૌ માતાનું પૂજન કરાયું. વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાક દુર્ગા વાહિની દ્વારા ગોપાષ્ટમી નિમિત્તે ગૌ માતાના પૂજનનું આયોજન કુંભારવાડા પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી ગૌ માતાનું પૂજન કરી ગોપાષ્ટમીની ઉજવણી કરી ધન્ય બન્યા હતા. દર વખતે માફક આ વખતે પણ રોગ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કે જેનાથી દરેક રોગગ્રસ્તનો લાભ જે છે. દુર્ગા વાહિની સંસ્થા દ્વારા આજે ગૌ માતાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌ માતાની રક્ષા કરવી આપણે હિન્દુ સંસ્કૃતિમાં લખવામાં આવ્યું છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગૌ માતાની રક્ષા કરવા માટે મનુષ્યનો અવતાર લેવો પડ્યો હતો અને તેણે 11 વર્ષ અને 52 દિવસ ગૌ માતાની ઉઘાડા પગે ગાયો ચારીને ગાયોનું રક્ષણ કર્યું હતું. એટલે હિન્દુ સંસ્કૃતિમાં પોતાના આરોગ્ય માટે ગૌ માતાની રક્ષા કરવી અને ગૌ માતાને ચારો નાખવો એ લખવામાં આવ્યું છે. તો દરેક વ્યક્તિએ ગૌ માતાની પૂજા કરવી એ બરાબર છે.